नमस्कार दोस्तों, मेरे गांव का मुखिया कैसा है? मारा गामनो प्रतिनिधि, मारो जनप्रतिनिधि, मारो मुखिया केवो छे? मारो प्रजासेवक मारा माटे काम करे छे के नहीं? मारो प्रजासेवक नियमित मारा संपर्क में रहे छे के केम? मारी स्थानिक समस्याओं ने वाचा आपे छे के केम? मारू जीवन सुविधायुक्त बनावा माटे ચૂંટણીમાં આપેલા વચનો અનુસાર કામ કરે છે કે કેમ? ચૂંટણીમાં બતાવેલા સપના પૂરા કરે છે કે કેમ? હું આવી પહોંચ્યો છું ડાંગના માલેગામમાં. માલેગામ એક ચેકપોસ્ટ છે, ચેકિંગ નાખું. અહીંથી તમારે આ જંગલ વિસ્તારમાં પ્રવેશવાની ટિકિટ લેવી પડે છે. માલેગામની અંદર 170 BPL કાર્ડ ધારકો છે, 40 અંત્યોદય કાર્ડ ધારકો છે. આ બધાને નિયમિત અનાજ, ઘઉં, ચોખા, ખાંડનું વિતરણ કરાય છે. તહેવારો પર તેલ અપાય છે, બધું વિતરણ થતું હોય છે. ખાસ કરીને અહીંયા સુવિધાઓનો અભાવ છે. આવો માલેગામમાં જઈએ અને ઉનકા મુખિયા, એમનો ચૂંટાયેલો પ્રતિનિધિ મંગળભાઈ એમના કેટલા સંપર્કમાં રહે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ. આવો મારી સાથે માલેગામમાં. ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે જોખમી રીતે પ્રવાસીઓનું આ રીતે વહન કરવામાં આવે છે. તમે જોઈ શકો છો, એક નાની જીપની અંદર માલેગામના 17-18 લોકો કઈ રીતે અંદર ચડે છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સુવિધાઓનો અભાવ હોવાથી ગમે તેમ કરીને માલ સામાન સાથે આ 17 માણસો આ જીપમાં ચડી જશે, 18 માણસો. આ જોખમી પ્રવાસ એમને કરવો પડે છે. અહીંયા સ્થાનિક નગરજનો છે. શું નામ તમારું? લાહણિયા તુલસિયા. તમારું શું નામ? જયરામ સાંજી. તમારે ત્યાંથી મંગળભાઈ ચૂંટણી જીત્યા છે? હા. મંગળભાઈ તમને ચૂંટણી જીત્યા ભાઈ ક્યારે જોવા મળ્યા? હું બોલવાની. તમારા ધારાસભ્ય મળવા આવે છે? હા, ધારાસભ્ય મળવા આવે છે. ક્યારે આવે છે? વોટ લેવાનો હોય ત્યારે કે પછી આવે છે? હા, તો આવે આવે ત્યારે બે ને. વોટ લેવો હોય તો જ આવે. વચ્ચે પછી આવે છે મંગળભાઈ મળવા? હા, આવે છે. આવે આવે ત્યારે મળે ને. મળે આવે મળે મળે. શું શું તમારી સગવડ તમને આપવાની કીધી? શું શું વધારી સગવડ? અમારી સગવડ હું તમારા આરસી રોડ બધું શું શું સુવિધાઓ શું કરી આપી? આ લોકોની ભલાવણી આવાસ યોજના લાભ મળ્યો? સરકારી વડાપ્રધાન આવાસ યોજના? હા, લાભ તો જોયે જ ને. લાભ તો લાભ મળ્યો. હા, ગેસ મળ્યો? ઘેર ઘેર ગેસ? ગેસ ગામમાં મળેલા, અમારે નહીં મળેલા. ગેસ નથી મળ્યો? નથી મળ્યો. તમે તો વખાણ કરો છો લાભ આપે. ગેસ તો મળ્યો નથી? હા, ગેસ નથી મળેલા. નથી મળેલા? નથી મળેલા. મંગળભાઈ દેખાતા નથી? હા, મંગળભાઈ દેખાતા નથી. નહીં નહીં, અહીંયા જવાબ બી નહીં મળે. મંગળભાઈ જવાબ બી નહીં મળે. જવાબ બી નથી મળે. નહીં મળે. વોટ લેવા આવ્યા હતા? હા હા, વોટ લેવા આવ્યા હતા. રામ રામ કરીને વોટ આપજો, વોટ આપજો. પછી દેખાતા નથી? નથી. આવ્યો ત્યારે તો એને સલામકી તો કરે ને, કરે ને. પણ આવે જ નહીં તો કોને કોને હાથે સલામ કરવાના? બરાબર ને? ચૂંટણીમાં જીતવા પૂરતા આવે? હા, આવે આવે. હા હા હા, જીતો. હા હા હા, એ તો મેં વાત કરેલી ને, ચોખ્ખી વાત કરેલી તમે. હા, વાત કરે ચૂંટણી માટે આવે એમ પાછું તો દેખાય બી નહીં.
દેખાય નહીં, એવું છે. મંગલભાઈ ચૂંટણીમાં વોટ લેવા આવે છે, પછી મંગલભાઈ દેખાતા નથી. આપણે બીજા લોકોને પૂછીએ, શું નામ તમારું? રમેશભાઈ, રતનભાઈ. રમેશભાઈ, તમારે અહીંયા ગામમાં માલેગામમાં શું શું સુવિધાઓનો અભાવ છે? સુવિધા તો રોડ, રોડ નથી, કુવા નથી. અચ્છા, હા, બોર, બોર કુવા નથી. બોર છે પણ પાણી નથી, પાણી નથી અંદર. તો તમારા પાણી માટે, તમારી સુવિધાઓ માટે મંગલભાઈ વચન તો આપ્યું હશે. હા, પછી આયા ખરા ચૂંટણી પછી? હા, પછી આયા. મળવા આવે છે? નહીં આવે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી માલેગામ, એમાં દવાઓ નિયમિત મળે છે? એમ મળે છે. હોય છે, સ્ટાફ હોય છે? છે છે. મંગલભાઈ નથી દેખાતા? નથી. ચૂંટાયેલા પ્રતિનિધિ નથી દેખાતા? નહીં દેખાતા. રોડ નથી બનાવતા? રોડ નથી બનાવતા. રોડ નથી બનાવતા? ગામમાં જે રોડ બનાવવો પડે, ના ના ના, એ નથી. નથી ગામમાં રોડ? નથી ગામમાં રોડ, નથી. તૂટી ગયેલા? તૂટી ગયેલા છે. મંગલભાઈ ખોવાયા છે. મંગલભાઈ ચૂંટણી જીતીને વોટ લઈને ગયા, પછી મંગલભાઈ અહીંયા આવ્યા નથી. ગામવાળાને વચનો આપ્યા હતા મંગલભાઈએ, એમાંના કશા પૂરા થયા નથી. અહીંયા જે બહેનો છે, બધા ઊભા છે, બહેનો માટે કેવી સુવિધા છે પૂછી લે એમને. શું નામ તમારું? બીબી. આ તમારા ગામની અંદર મહિલા અને બાળકોના સ્વાસ્થ્ય માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો નિયમિત આવે છે? હા, આવે છે. દવાઓ આપે છે? હા, આપે આપે. રસીકરણ બરાબર થાય છે? હા, બરાબર થાય. અચ્છા, એટલે એ બાબતમાં સારું છે. અને ભણવા માટે છોકરીઓને પ્રોત્સાહન આપવા? પ્રોત્સાહન એટલે આ છોકરીઓને ભણવા માટે મફત સુવિધાઓ મળે છે? હા, મળે છે ને. પ્રાથમિક અહીંયા અહીંયા મળે. કયા ધોરણ સુધી ભણાવે છે? નવમા સુધી ભણાવે છે. પછી આગળ એકલવ્ય નિવાસી શાળામાં? એકલવ્ય નિવાસી શાળામાં મે મફત જ ભણવાનું મળે, મફત મળે મળે. અચ્છા, ગામની અંદર રોડ રસ્તા કેવા છે? મારે ગામમાં રોડ સારા જ છે. મંગલભાઈ આવે છે કે નહીં? પીવાનું નહીં. મંગલભાઈ આવે છે કે નહીં? આવે. ચૂંટણી જીત્યા પછી આવ્યા નથી? નથી. એટલે એમણે જે ચૂંટણીમાં વચનો આપ્યા હતા કેવા આપ્યા હતા? પાસ છે કે ફેલ? મંગલભાઈ નપાસ કે પાસ? ની ખબર. તમારું કામ કરો તો પાસ કહેવાય, ના કરો તો નપાસ કહેવાય. તે બીજાને પૂછો. બીજાને પૂછો. અચ્છા અચ્છા. મંગલભાઈની ધાક ઘણી છે ભાઈ. મંગલભાઈ પાસ છે કે ફેલ કોઈ બોલવા તૈયાર નથી એવી ધાક છે મંગલભાઈની. આવો ગામમાં જઈને જોઈએ. શું નામ તમારું? યશવંતભાઈ જાનિયાભાઈ પવાર. યશવંતભાઈ પવાર, માલેગામની અંદર અશોકભાઈ ઠાકરેના ઘર સુધી એક સરસ મજાનો રોડ બનાવવાનો હતો, શું એ બની ગયો? આ જ છે સર. આવો જ છે? આ જ છે. તો બન્યો નહીં? એ પહેલો આગળ બની ગયેલા અને પહેલો આ તો તૂટી બી ગયેલા છે. આ 2017માં બનાવ્યો છે? 2017માં બન્યો, એટલામાં તૂટી ગયો. તૂટી ગયો તો હમણાં નહીં બન્યો. એક જ મહિનામાં એ પૂરો થઈ ગયા. બસ પવાર સાહેબ કહે છે કે આ જે સીસીટીવીનો રોડ બન્યો, એક મહિનામાં રોડ તૂટી ગયો છે. આ એટીવીટીના અંડરમાં, વિકાસશીલ તાલુકાના વિકાસ કામોમાં એટીવીટીના અંડરમાં આવો આ રોડ બનાવવામાં આવ્યો. અને આ રોડ 2017માં બન્યો, એક મહિનામાં તૂટી ગયો, કપચો રહ્યો છે, માલ ઉપર રહ્યો નથી. આવું નબળું ક્વોલિટીનું કામ અહીંયા કરવામાં આવે છે કારણ કે સરકારી સુપરવાઇઝરો, સુપરવાઇઝરમાં કોઈ આવ્યા હતા ખરા? સરકારી એન્જિનિયરો આવેલા સર. અને એ લોકોએ જોયું નહીં કે આવો નબળો માલ નાખે? અહીંયા સિમેન્ટ છે છેડા પર, તમે જુઓ સિમેન્ટ દેખાય છે બરાબર છે. સીસી રોડ બનાવ્યો, હવે અહીં સીસીનો કોઈ માલ દેખાતો નથી. માટી જ માટી છે. માટી છે, બધું માટી જ છે. માટી જ છે, માટી છે. જ્યાં સરકારી ગાડીઓ નીકળે ત્યાં સિમેન્ટ પાથર્યો છે. આટલામાં સિમેન્ટ પાથર્યો છે. 5 ફૂટ સુધી સિમેન્ટ છે. તમે ગ્રીન કલરની છાંયડો જોઈ શકો. પછી આગળની બાજુ તો ટોટલી
પેલો બોર છે પંચાયત નો, બીજો તો ખાડા ને બી સુવિધા થઈ ગઈ, પેલો બાથરૂમ ની સુવિધા થઈ ગઈ, આવાસ યોજના ગામો નો લાભ મળ્યો. હા મળ્યો છે સર. આવાસ યોજના કેટલા લોકો ને મળ્યો લાભ એ ખબર નથી, પણ મળ્યો છે અમુક મળક ને મળ્યો છે. હા પેલો ઉપ સરપંચ છે, સરપંચ છે, એ લોકો ને જ ખબર હશે, એ લોકો ને ખબર હોય. અને ઘેર ઘેર ઉજ્જવલા પહોંચી ગયું ગેસ? હા પહોંચી ગયેલા છે, ગેસ મળી ગયો, મળી ગયા સર. અહીંયા ઘેર ઘેર ઉજ્જવલાની વાત છે, એમનું કહેવાનું ઘેર ઘેર ઉજ્જવલા મળી, કોઈ ઘર બાકી નથી, કોઈ ઘર બાકી નથી. કોઈ કોઈ હશે લગભગ અમુક અમુક રહી ગયા હશે, અમુક અમુક રહી ગયેલા છે. ઓકે. છેવાડાના ગામો સુધી આધુનિકરણના લાભો પહોંચે છે ખરા. ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા સંચાલિત આ માલે ગામના પ્રાથમિક જે શાળા છે એ કેન્દ્રમાં ઉપરના ભાગમાં સોલર પેનલ લાગેલી છે, ડીશ ટીવી પણ ફિટ થયેલું છે, એટલે ઓડિયો વિઝ્યુઅલ્સ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટે જે પ્રયાસો હાથ ધરાયા છે અને જે સુવિધાઓ એમના સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો છે એ ખરેખર એક પ્રશંસનીય અને આવકારદાયક બાબત છે, જે માલેગામમાં બાળકોને આ લાભ મળી રહ્યા છે. આ માલેગામની અંદર ખાસ અનાજ આપવામાં આવે છે, એમાં 136 બીપીએલ કાર્ડ ધારકો છે અને 40 અંત્યોદયવાળા છે, જે લોકોને નિયમિતપણે અનાજ આપવામાં આવે છે. આપણે રૂબરૂમાં મળીએ તો આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે વિતરણ વ્યવસ્થા કેવી છે, શું છે શું નહીં. શું નામ સાહેબ તમારું? મહેશભાઈ. મહેશભાઈ, અહીંયા લાભાર્થીઓને નિયમિતપણે અનાજ આપવામાં આવે છે? હા જી સાહેબ. કેટલા બીપીએલ કાર્ડ ધારક છે, કેટલા અંત્યોદય કાર્ડ ધારક છે, અને માલેગામના કેટલા, નવા ગામવાળા કેટલા? નવા ગામના 38 અંત્યોદય, માલેગામના 40 અંત્યોદય. હા, અને બીપીએલ કાર્ડ ધારક? બીપીએલ અહીંયા 137, નવા ગામ 110. પુરવઠો નિયમિત આયા કરે છે અહીંયા? હા જી. અંગૂઠાની વડા ત્યાં સુધી અપાય નઈ ને, એક ગ્રામ્ય વિસ્તારમાં નેટ નો પ્રોબ્લેમ બહુ મોટો છે. અહીંયા એમના માટે અનાજ તૈયાર છે, અહીંયા લાભાર્થીઓ પણ તૈયાર બેઠા છે જુઓ. પણ હવે એમણે કહ્યું કે જ્યાં સુધી આ નેટ ના આવે, અંગૂઠો ના મેચ થાય, ત્યાં સુધી અંત્યોદયવાળાને કે બીપીએલ કાર્ડ ધારકોને એમના અનાજનું વિતરણ શરૂ થઈ શકે નહીં. અહીંયા બીપીએલ ખાંડ છે, બીપીએલમાં મીઠું છે, તેલ છે, તુવેર દાળ છે, અંગુર દાળ, બીપીએલના ઘઉં છે, ચોખા, ખાંડ, કપાસિયાનું તેલ છે, આ બધા પ્રકારની વસ્તુઓ સાપુતારાને કન્ઝ્યુમર દીનદયાલ ગ્રાહક ભંડાર તરફથી વિતરણ કરવામાં આવે છે. ત્રણ જ? અચ્છા, અહીંયા સમસ્યા છે માલના સપ્લાયમાં. શું કીધું તમે? ઘઉં, ચોખા અને ખાંડ ત્રણ જ આપવામાં આવે છે, મીઠું ને તેલ એ તહેવારોમાં અમુક આવે ને દિવાળી પર ત્યારે જ આપે. અચ્છા, એટલે અત્યારે ખાલી આ ઘઉં, ચોખા ને ખાંડ ત્રણ જ વસ્તુ, ખાલી શીરો કરીને ખાવાનું? હા જી. એટલે શીરો કરીને ખાવાનો, ઘઉં, ચોખા ને ખાંડ, મીઠા વગર શું કરો છો? મીઠું ના મળતું હોય તો પછી દુકાને ખરીદી કરીએ, દુકાનથી મીઠું ખરીદી લઈએ. હા હા, મુખ્ય વસ્તુ મળી જાય એટલે ચાલે. હા હા, બરાબર છે. હા, સરકારની યોજનાનો લાભ તમારા સુધી પહોંચે માલેગામ? હા મળતું છે, મળે છે. હા, સરકારની યોજનાનો લાભ માલેગામના લોકોને મળી રહ્યો છે. અને સાહેબે કીધું એમ, તહેવાર ઉપર ખાસ મીઠું તેલ ને બધું આપવામાં આવતું હોય છે. અત્યારે ઘઉં છે, ખાંડ છે અને ચોખા છે, અને ખરેખર જીવન જરૂરી વસ્તુઓ તો આ જ છે ને. માલેગામમાં જે મહિલાઓ છે એમના એમની સ્થિતિ શું છે, એ મંગળભાઈ એમના સુધી કેવી સુવિધાઓ પૂરી પાડે છે? તમને તમારા ધારાસભ્ય મંગળભાઈ મળવા આવે છે? એ તો ના નથી આયા, વોટ લેવા આવ્યા પછી નથી આયા, નથી આયા, નથી આયા, નથી આયા. અચ્છા, બહેનો માટે અહીંયા પ્રસૂતિની સુવિધા ખરી?
હા સાહેબ છે ક્યાં ગડી અહીંયા એમ તો સાપુતારા છે અને અહીંથી સમગાન છે અને પૈસા ચૂકવવા પડે છે કે વિના મૂલ્ય છે એ તો જે બીપીએલ વાળા હોય એ લોકોને બેનોને આપતા જ છે એમ તો પ્રસૂતિ મફત નથી કરી ના નથી એટલે ના એટલે સરકારી માં તો પ્રસૂતિ પેલું મફત માં મળતી છે પણ જે સરકારે જે યોજના કરાવી છે જે બેનો ને પૈસા મળતા છે જે ડિલિવરી હા 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 એ મળતા છે બીપીએલ કાર્ડ ધારક હા 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 મળતા છે નિયમિત મળે છે હા નિયમિત મળે છે બાળકોની રસી આપવા માટે શું છે રસી અપાવો છો છોકરાઓને હા આપતા છે બાબા આંગણવાડી પર હા મળતી છે હા મળતી અને આંગણવાડી માં ભણવાની સુવિધા એમની એ બી સારી રીતે મળતી છે સારી રીતે મળે છે હા માલે ગામ ની અંદર કેટલા ધોરણ સુધી નું શિક્ષણ છે પ્રાથમિક શિક્ષણ એ 1 થી 8 સુધી નું છે પ્રાથમિક સ્કૂલ 1 થી 8 સુધી નું હા નિવાસી શાળા ખરી કોઈ હા છે ને એક પેલી એકલવ્ય છે એક સ્વામિનારાયણ વાળી છે બરાબર એટલે બે છે હોસ્ટેલ વાળી પેલી પેલામાં પૈસા ભરવા પડે છે એકલવ્ય માં નથી 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 ભરવા ના ના એટલે 1 થી 8 ધોરણ સુધી નું માલે ગામ માં શિક્ષણ મળે હા હા ખૂબ ખૂબ ખાલી મંગળભાઈ ખોવાયા છે એમ તો આવતા હશે પણ વોટ લેવા આવ્યા ત્યારે શું કેતા હતા મંગલભાઈ એ તો કેવા વાળા તો આવે ત્યારે તો બધું જ એમ કે રામ રામ કરતા હા હા રામ રામ હા તમે પૈસા મોઈ પડે ને પી દીધા વોટ હજી મંગલભાઈ આયા નહીં ના ના મિસ્ટર ઇન્ડિયા થઈ ગયા છે અહીં બીજા ભાઈઓ એમને પૂછીએ મંગલભાઈ છેલ્લે ક્યારે જોયા એ તો ચૂંટણી વખતે જ આવે પછી ચૂંટણી પછી તો નહીં જાય એટલે એ ચૂંટાઈ જાય પછી આવે ને અહીંયા ચૂંટાય પછી નથી આવતા તમે કઈ પેલું લખો ને ઘસવાનું આમ ઘસો એટલે મિસ્ટર ઇન્ડિયા દેખાતા હતા એવું જીમની જેમ દેખાયું કરો ને તમે છેલ્લે મંગળભાઈ ને ક્યારે જોયા હા ચૂંટણીમાં જ જોયા ચૂંટણીમાં જ હા ચૂંટણીમાં જ જોયા નથી નથી જોયા નથી હવે બીજી ચૂંટણી આવશે હા આવશે તારી જ ભાઈ કેવું બોલશે કેવું તમારા જોડે કેવું બોલશે આવું કરું તેવું કરું કઈ નથી સપના બતાડશે હા સપના હા સપના પૂરી થઈ ગયું પૂરી થઈ ગયું આ ખુલીને સપનું ઉડી ગયું ઉડી ગયો વાસ્તવમાં કઈ થતું નથી નથી મંગળભાઈ સપના જોરદાર બધા દાદા કે સપના માં જાગી જઈએ તો ઉડી જાય છે તમે મંગળભાઈ છેલ્લે ક્યારે જોયા જો હસી પડે બોલો હસે છે છેલ્લે ક્યારે જોયા મંગળભાઈ બોલો બોલો નથી જોયા નથી જોયા ને બેન તમે મંગળભાઈ ક્યારે જોયા છેલ્લે એમણે નથી જોયા મંગળભાઈ ચૂંટણી ટાઈમે આવે છે સરસ મજાનું રામ રામ કરે છે સપના બતાવે છે પછી મિસ્ટર ઇન્ડિયા થઈ જાય છે અદ્રશ્ય થઈ જાય છે અહીંયા પર્વતના વિસ્તારમાં બોર કરી આપવામાં આવે છે પછી એની પર ડંકી લગાવવામાં આવે છે એ જ રીતે માલેગામમાં પણ અહીંયા એક પંપ લગાવી દેવામાં આવ્યો છે બોર કરી નાખવામાં આવ્યો છે પણ હજુ તો ગરમી શરૂ નથી થઈ એ પહેલાં એમાં પાણી આવતું બંધ થઈ ગયું છે હવે આ બોર કરવાનો મતલબ શું આ જોઈ શકો તમે કે આ આ બોરમાં બિલકુલ પાણી આવતું નથી અહીંયા માલેગામના બીજા એક નાગરિક ઉપર છે શું નામ છે સુભાષભાઈ 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 તમારા માલેગામમાં શું શું અસુવિધાઓ છે સુવિધા તો છે પાણી પીવાનું તો છે હા પણ અમારે તો હજુ એટલે આ મારે તો હજુ ઘેર નથી આવ્યું એટલે કેટલા 20 વર્ષ થઈ ગયા તો મારે મેં બીજા ઘરમાં રહેતો છે હજુ સુધી મારે ઘેર નથી મળ્યું તમારું ઘર નથી મળ્યું તમને હજુ વડાપ્રધાન આવાસ યોજનાનો કોઈ લાભ નથી નથી મળ્યું એના કોઈ નાણાં બી મળ્યા નથી નથી એટલે મળ્યું જ નથી હજુ તમારી પાસે ઘર જ નથી ઘર નથી મેં બીજા ઘર વિહોણા છો હા બરાબર છે મેં બીજા ઘરમાં રહેતો છે બીજાના ઘરમાં રહેવું પડે છે અહીંયા બીજા પણ બહેનો પણ છે એમને પણ પૂછીએ શું નામ તમારું હિરીબેન સોમાભાઈ ઠાકરે ઠાકરેબેન તમારે અસુવિધાઓ શું શું છે ગામમાં ગામમાં તો પાણી પીવાનું આવતો છે બીજું તો પીવાનું પાણી આવે છે નિયમિત આવે ઉનાળામાં તકલીફ પડતી છે ઉનાળામાં પાણી નથી આવતું હા બે માસ તકલીફ પડે હા અને પછી બોરમાં પાણી નહીં રહેતું નીચે ઉતરી જાય તે વખતે નિયમિત કોઈ ટેન્કરો સરકારમાંથી આવે છે ખરી સરકાર ગયા વર્ષે રાખેલા સરપંચને સરપંચે વ્યવસ્થા કરી હા હા કરે થી તમારા ધારાસભ્ય મંગળભાઈ આવે છે ખરા મળવા તમારી તકલીફ જોવા ને આવે નહીં આવતા ને આવતા અહીંયા ઠાકરે સાહેબ જાતે હાજર છે મનુભાઈ શું નામ તો મનુભાઈ 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 તમારા છૂટાયેલા જનપ્રતિનિધિ છે મંગળભાઈ એ જ્યારે તમારા પાણીના તળિયા નીચે જતા રહે તકલીફ ઊભી થાય આ બધા પ્રસંગોમાં સુખ દુઃખમાં એને ઉભા રહે છે ખરા આવે છે ખરા આવાજ તો દેખાતા બી નથી સાહેબ એ તો મંગળભાઈ લીધો પછી દેખાતા નથી નથી
તમારી દ્રષ્ટિએ પાસ છે કે ફેલ? ફેલ છે મારા દ્રષ્ટિએ તો. મંગલભાઈ ફેલ છે કારણ કે મંગલ ભાઈ દેખાતા નથી. બીજી શું શું અકબડો છે? આપણે અહીંયા તો ઉનાળામાં સાહેબ 2 મહિના પાણીની બહુ તકલીફ પડે. એક 2 ગામ છે આ પંચાયતમાં છે, એમાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ થોડીક પંચાયતમાં. અને સડક યોજના હજુ થોડીક આ બાજુ કોર્નરમાં બાકી જ છે, એ બી હા એ બી પૂરી કરવાની બાકી જ છે. અને એમ થોડા ઘર બીર આવે એ લોકોને આપવું જોઈએ એમ, જેટલી સહાય મળે. આવાસ મળતા છે પણ ઓછા મળતા છે, એટલે આપવી જોઈએ એમ. જે લોકોની જરૂર છે ને એ લોકોને આપો એમ. હા મળી જાય છે એવું થાય. હા એવું થાય, જે લોકો પુડારી લોકો હોય એ લોકોને આગળ મળી જાય એમ. બીજા ગરીબ લોકો રહી જાય, એ લોકોને હપ્તા બી રહી જાય, બધું એવું થઈ જાય. હા મળતો નથી એમ. બરાબર એવું છે. અચ્છા તમારે આ સિવાય આરોગ્યની કે બાળકોના ભણવાની સુવિધાઓ બધી કેવી મળે? સારી છે, ભણવા ભીણવાનું તો સારી છે. ગેસ મળી ગયો બધાને? ગેસ તો હા મળી ગયા છે બધાને, બધાને મળી ગયા છે. મારે ગામમાં લાભાર્થીઓમાં થોડા ભેદભાવ છે, જેને લાભ મળવો જોઈએ એને લાભ મળતો નથી. આવાસ યોજનાનો જે ઘર વિહોણા લોકો છે એને ઘર મળતા નથી, એટલે વહેંચણીની અંદર કંઈક ખામી છે. સરકારી લાભોની વહેંચણી વ્યવસ્થિત થતી નથી માલેગામમાં. અને મંગળભાઈ તો ખોવાયા છે, એમણે કીધું કે ફેલ છે મેરા મુખિયા, ફેલ હે, કારણ કે એ ચૂંટણીમાં વોટ લીધા પછી દેખાતા નથી. આગામી ગરમીના સમયમાં બોરમાં પાણીના તળ નીચે જતા રહે છે. ગયા વર્ષે પંચાયત તરફથી ટેન્કરની વ્યવસ્થા થઈ હતી પણ એ નિયમિત નથી હોતી. ટેન્કર તો નિયમિત પાણી જ્યારે તળ નીચે જતા રહે, ગરમી વધી જાય ત્યારે ટેન્કરો વ્યવસ્થિત આવે એવી અપેક્ષા ઠાકરે સાહેબ અને બીજા ગ્રામજનો રાખી રહ્યા છે. તો આ હતી માલેગામ ડાંગ જિલ્લાના પ્રવેશ કર જે ચેકિંગ નાખ્યું છે ગામ માલેગામની સ્થિતિ. ફરી મળીશું બીજા એક ગામ સાથે, ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો.